નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન ક્વેશ્ચન પેપર છે ટોટલ માર્ક એંસી છે વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ છે ચોવીસ માર્ક છે એમાં યોગ્ય જોડકા જોડો એમાં પહેલાં છે વિભાગ એ અને વિભાગ બી એમાં પહેલું છે ઓસ્ટ્રેલોઈડ તો જવાબ આવશે અગ્નિ એશિયા બીજું છે સંગીત રત્નકર ગ્રંથ તો જવાબ આવશે પંડિત સારંગ દેવ ત્રીજું છે જામા મસ્જિદ તો જવાબ આવશે ચાંપાનેર ચોથું છે લેટર રાઇટ જમીન જવાબ આવશે પડખાવ જમીન પાંચમું ઈસવીસન ઓગણીસો પંચોતેર જવાબ આવશે મહિલા વર્ષ હવે બીજી સૂચના જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં છઠ્ઠું છે અમરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા યાત્રાના સ્થળો હિમાલયમાં આવેલા છે જવાબ છે સાચું સાતમું અમીર ખુશરો દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને ફારતી કહેતો હતો જવાબ છે ખોટું આઠમું વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટનની જરૂરિયાત ઊભી થઈ છે જવાબ છે સાચું નવમું ભારતમાં સૌપ્રથમ પ્રથમ સુતરાઉ કાપડની મિલ ચેન્નાઈમાં સ્થપાઈ હતી જવાબ છે ખોટું દસમું દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અંતર્ગત વીજ ઉપકરણોની ખરીદી કરવા તેમજ સૌર ઉર્જાનો વપરાશ વધે તે માટે લોન તેમજ સબસિડી પૂરી પાડવામાં આવે છે જવાબ છે સાચું નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એક બે શબ્દોમાં જવાબ લખો અગિયાર કયા વેદમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે જવાબ છે અથર્વ અથર્વવેદ બારમું સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા જવાબ છે વલ્લભી તેરમું આઈ સી એ આરનું પૂરું નામ લખો જવાબ છે ઇન્ડિયન કાઉન્સિલ એન્ડ એગ્રી ચૌદમું કોને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે જવાબ છે રાલ્ફના ડર નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પંદરમું છે ખાલી જગ્યા ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ખાલી જગ્યા છે જવાબ છે રાજ તરંગેણી સોળમું સાત પોઈન્ટ પાંચ ફૂટ ઊંચી અને એક ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની મૂર્તિ ખાલી જગ્યા ખાતે મળી આવે છે જવાબ છે નાલંદા સત્તરમું ઘોડાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખાલી જગ્યા બેટમાં આવેલ છે તો જવાબ છે ખદીર અઢારમું શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે ખાલી જગ્યા અમલમાં છે તો જવાબ આવશે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના ઓગણીસમો કે એન એફ અને કે એન એ ખાલી જગ્યા રાજ્યના બળવાખોરી સંગઠન છે તો જવાબ છે મણિપુર નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો વીસ નીચે આપેલા લક્ષણો પરથી એક કળાને ઓળખી બતાવો એમાં છે સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન પીરસે છે સોલંકી યુગમાં તેને પ્રોત્સાહન અપાયું તેના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો સમાવેશ થાય છે તેના મુખ્ય પાત્રો રંગલો રંગલી હોય છે તો જવાબ છે એ એટલે ભવાઈ એકવીસમો ફતેહપુર સિકરી નગરીની સ્થાપના કોણે કરી હતી જવાબ છે ડી અકબરે બાવીસમું ભારતના ઉત્તર પૂર્વના રાજ્યો પશ્ચિમ બંગાળના હિમાલયની તળેટી દક્ષિણ ભારતના નીલગીરી અને અનાઈમલાઈની ટેકરીઓમાં કઈ પદ્ધતિ દ્વારા ખેતી થાય છે જવાબ છે બી એટલે બાગાયતી ખેતી ત્રેવીસમું કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે જવાબ છે સી અમદાવાદ ચોવીસમો ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે જવાબ બી જ્ઞાતિવાદ વિભાગ બી નીચે આપેલા કુલ બાર પ્રશ્નોમાંથી કોઈપણ નવ પ્રશ્નોના જવાબ લખો દરેકના બે ગુણ છે અઢાર માર્ક છે એમાં જોઈએ પચીસ નદીઓને લોકમાતા કહેવામાં આવે છે વિધાન સમજાવો છવ્વીસમું ભારતના સામાજિક અને ધાર્મિક જીવન પર કુદરતી વનસ્પતિનું મહત્વ સમજાવો સત્યાવીસમું રામાયણ અને મહાભારત વિશે ટૂંકમાં વિવરણ કરો અઠ્યાવીસ ઉપનિષદોમાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવરણ કરવામાં આવ્યું છે ઓગણત્રીસ નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ સંસાધન વિશે તફાવત લખો ત્રીસમું ગંગેઇ ડોલ્ફિન વિશે ટૂંકમાં માહિતી આપો એકત્રીસમું વન્યજીવોની રક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ બને છે વિધાન સમજાવો બત્રીસમું દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે શા માટે વિધાન સમજાવો તેત્રીસમું મોટા પાયા પરના અને નાના પાયા પરના ઉદ્યોગો વિશે તફાવત લખો ચોત્રીસમું ભારતનો સૂત્રાવ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પાંત્રીસમું સાંસદ આદર્શ ગ્રામ યોજના વિશે ટૂંકમાં જણાવો છત્રીસમું પારિભાષિક શબ્દનો અર્થ સમજાવો એમાં પહેલું છે ફુગાવો અને બીજું છે સબસિડી વિભાગ સી નીચે આપેલા કુલ નવ પ્રશ્નોમાંથી કોઈપણ પણ છ પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો અઢાર માર્ક છે એમાં સાડત્રીસમો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતના હીરા મોતી કામને મોતી કામગીરી વિશે સમીક્ષા કરો આડત્રીસમું ટૂંક નોંધ લખો ખજુરાહોના મંદિરો ઓગણચાલીસ વિશ્વની સાત અજાયબી પૈકી તાજમહલ વિશે નોંધ લખો ચાલીસમું લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો એકતાલીસમું સિંચાઈ ક્ષેત્રોના વિતરણ વિશે લખો બેતાલીસમું શ્રમ શક્તિનું આયોજન આજના યુગની તાતી માંગ છે આ વિધાનને સમજાવો તેતાલીસમું ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વિશે નોંધ લખો ચુમ્માલીસ મહિલા કલ્યાણકારી યોજના અભિયમ વિશે લખો પિસ્તાલીસમું સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાની કેન્દ્ર બિંદુ છે વિધાન સમજાવો હવે જોઈએ વિભાગ ડી વિભાગ ડીમાં સૂચના છે કે નીચે આપેલા છ પ્રશ્નોમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના જવાબ આપો અને પ્રશ્ન નંબર બાવન નકશો ફરજિયાત છે તે નકશામાં દર્શાવો એના વીસ માર્ક છે હવે જોઈએ એમાં પ્રશ્ન છેતાલીસમો કે પ્રાચીન ભારત વિજ્ઞાન ક્ષેત્ર આપેલા વારસો વિશે જણાવો સુડતાલીસમો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર વિશે લખો અડતાલીસમું કૃષિના પ્રકારો કેટલા છે કયા કયા તે વિશે ટૂંકમાં દરેક પ્રકાર વિશે સમજૂતી આપો ઓગણપચાસમું ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તાર લખો પચાસમું ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો એકાવનમું આતંકવાદ અને બળવાખોર વિશે તફાવત લખો બાવન પ્રશ્ન ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો એમાં પહેલું છે રણ પ્રકારની જમીન બીજું કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું મગફળી ઉત્પન્ન કરતા પ્રદેશ ગુજરાત ચોથું સૂતરાવ કાપડનું કોઈ એક કેન્દ્ર